नमस्ते विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे लिगेंड नुं वर्गीकरण इलेक्ट्रॉन युग्म केटला दान करीने आधारे एकदंतीय, द्विदंतीय, त्रिदंतीय अने षटदंतीय आ उपरांत उभयदंती लिगेंड, एक लिगेंड में बे परमाणु इलेक्ट्रॉन युग्म दान करता हो तो उभयदंती लिगेंड कहेवाय। क्लियर जन्य लिगेंड एटले के जे लिगेंड एक करता वधारे युग्म दान करे तेने बहुदंतीय लिगेंड कहेवाय। आवा लिगेंड धातु आयन साथे जोड़ाय त्यारे चक्री रचना बनावे छे ए संयोजन ने क्लियर जन्य क्लियर संयोजन कहेवाय अने एवा लिगेंड ने क्लियर जन्य लिगेंड तरीके ओळखाय एनी चर्चा करी। एटले टेक्स्टबुक में 247 पेज ऊपर टॉपिक नंबर 9.2 छे एमां केटलाक अगत्यना सवर्ग संयोजनना पर्यायो छे एनी आपणे चर्चा करेली हती। एमां आपणे सवर्ग स्पेसिस, मध्यस्थ परमाणु आयन ने लिगेंड आनी चर्चा करेली। હવે આપણે છે ને લિગેન્ડ ક્યાં ક્યાં હોય અલગ અલગ એ આપણે લિગેન્ડ જોવાના છે અને લિગેન્ડ ખાસ યાદ રાખવાના રહેશે બધાએ। લિગેન્ડનું બંધારણ, નામ, એનો પ્રકાર અને એક કયો પરમાણુ યુગ્મ દાન કરે એટલે સંરક્ષણ નિર્દેશક પરમાણુ કોણ અને લિગેન્ડનો વીજભાર, કારણ કે પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા વર્ણનના સિદ્ધાંતમાં ઈ કેમ ગણવી ઈ લિગેન્ડ તમને યાદ હશે ને તો સરળતાથી આવશે। એટલે એની પ્રેક્ટિસ ગણતરી કેમ કરવી એ આપણે ખાલી જોઈ ગયા। પ્રાથમિક સંયોજકતા કેને કહેવાય અને દ્વિતીય કેને કહેવાય એની ગણતરી કેમ કરવી એ બાકી છે, કારણ કે લિગેન્ડનો અભ્યાસ થઈ જાય પછી એની ગણતરી સરળતાથી થાય। એટલે હવે આપણે છે લિગેન્ડ છે એ હું બધાએ લખાવું છું બોર્ડમાં અને પ્લસ તમને પીડીએફ ફાઇલ આપેલી છે એ પીડીએફ ફાઇલમાં પણ છે અને એમાંથી પણ પાટા કરી લેવા અથવા લખતા જવા તો એ લિગેન્ડ તમને સમજાવી દઉં। લિગેન્ડનું નામ, પછી લિગેન્ડનું બંધારણ, પછી લિગેન્ડ નો પ્રકાર, પછી લિગેન્ડ નો આવશે વીજભાર અને સવર સ્થળ નિર્દેશક પરમાણુ, બરોબર। આટલી વસ્તુ આપણે ધ્યાનમાં યાદ રાખતા જશું ક્રમશ। પેલો લિગેન્ડ લઉં છું એનું નામ છે એક્વા। શું નામ છે? એક્વા। તો એક્વા એટલે શું? તો કે એચ ટુ ઓ, એનું બંધારણ શું થાય? એચ ટુ ઓ ઓક્સિજન પાસે બે અબંધકારક યુગ્મ હોય એટલે એચ ટુ ઓ સંખ્યાના સંયોજનની ભાષામાં એચ ટુ ઓને આપણે પાણી નહીં કે પણ એનું નામ શું યાદ રાખવાનું? એક્વા યાદ રાખવાનું લિગેન્ડનું નામ, બરાબર। અને એનો પ્રકાર છે એ પ્રકાર તો કે તટસ્થ લિગેન્ડ। કેવો લિગેન્ડ? તટસ્થ। અને કેટલા યુગ્મ દાન કરે તો જોવાનું એચ ટુ માં ઓક્સિજન પાસે અબંધકારક છે, એક પરમાણુ એક જ દાન કરે ભલે બે યુગ્મ રહ્યા, એટલે તટસ્થ અને એક દંતીય લિગેન્ડ કહેવાય। તો એક દંતી આ ધ્યાન રાખો, બરાબર લિગેન્ડ છે। અને વીજભાર કેટલો? તો કે તટસ્થ હોય એટલે વીજભાર જીરો, હાલ કેટલો આવશે? જીરો। અને કયો પરમાણુ યુગ્મ દાન કરશે? તો કે ઓક્સિજન પરમાણુ, એટલે એનો સંરક્ષક નિર્દેશક પરમાણુ ઓક્સિજન પરમાણુ થાય, આ ધ્યાન રાખો। એ જ રીતે એકવા પછી બીજો લિગેન્ડ આવશે એમાં શું આવશે? એમઆઈ। તો એમઆઈ લિગેન્ડ છે એનું સૂત્ર શું આવશે? NH3, જેને આપણે એમોનિયા કહીએ છીએ। એમોનિયા છે એ એને લિગેન્ડની ભાષામાં એમઆઈ તરીકે આપણે ઓળખીશું। તો એમઆઈમાં એ પણ તટસ્થ લિગેન્ડ થશે અને એમાં પણ એક જ યુગ્મ નાઇટ્રોજન દાન કરે એટલે એ પણ એક દંતીય લિગેન્ડ થાય અને એનો પણ તટસ્થ લિગેન્ડ હોય એટલે વીજભાર જીરો। સંરક્ષક નિર્દેશક પરમાણુ કોણ? તો કે નાઇટ્રોજન અબંધકારક યુગ્મ દાન કરે છે એટલે નાઇટ્રોજન સંરક્ષક નિર્દેશક કહેવાય। ત્યારબાદ કાર્બોનિલ, કાર્બોનિલ લિગેન્ડ, તો કાર્બોનિલ લિગેન્ડ ની અંદર CO, જેને આપણે કાર્બન મોનોક્સાઇડ કહીશું CO, તો કાર્બન મોનોક્સાઇડમાં કાર્બન પરમાણુ અબંધકારક યુગ્મ દાન કરશે તો CO એ પણ તટસ્થ લિગેન્ડ અને એક જ યુગ્મ દાન કરે એટલે એક દંતીય, પણ એનો વીજભાર પણ જીરો જ આવશે અને એમાં સંરક્ષક નિર્દેશક પરમાણુ કોણ થશે? કાર્બન। તો એ કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ તરીકે હોય ત્યારે કાર્બોનિલ। એવી જ રીતે નાઇટ્રોસી અને એક આવશે નાઇટ્રોસોનિયમ, નાઇટ્રોસોનિયમ, તો નાઇટ્રોસિલ એટલે એનો તટસ્થ લિગેન્ડ છે અને નાઇટ્રોસોનિયમ એટલે એનો જ પણ ધન લિગેન્ડ તરીકે હોય તો મોટાભાગે લિગેન્ડ છે એ તટસ્થ અથવા ઋણાયન, પણ ઘણા ખરા કેસમાં ધનાયન લિગેન્ડ તરીકે વર્તી શકે, તેમાં એનો આવશે કે એ ધન લિગેન્ડ તરીકે પણ વર્તે, તો ધન લિગેન્ડ હોય ત્યારે નાઇટ્રોસોનિયમ આવશે
અને તપસ હોય તો નાઇટ્રોસિલ નામ આવશે અને બેમાં આમાં તપસ છે અને એક દંતિયક છે અને આ કેવો લિગેન્ડ આવશે ધન લિગેન્ડ અને એ પણ કેવો એક દંતિયક થશે તો આનો તટસ્થ બીજવાર 0 થાય ધન હોય તો કેટલો બીજવાર ઉપર છે 1 એટલે પ્લસ 1 અને બંનેમાં નાઇટ્રોજન પરમાણુ યુગ્મ દાન કરશે એટલે સહવક્ષક નિર્દેશક પરમાણુ નાઇટ્રોજન છે કે ધ્યાન રાખવાનું છે પણ નામ જ્યારે બે લખવાનું થાય ત્યારે તટસ્થ રૂપ દે હોય તો નાઇટ્રોસિલ અને ધન લિગેન્ડ હોય તો નાઇટ્રો સોનિયમ બરાબર આ રીતેનું નામ કે ત્યારબાદ CH3NH2 હોય તેનું નામ આપણે શું લખી છે મિથેનેમાઇન મિથેનેમાઇન તો મિથેનેમાઇન માં CH3NH2 આમાં કોણ યુગ્મ દાન કરશે નાઇટ્રોજન તો આ પણ તટસ્થ લિગેન્ડ છે અને એક દંતિય કારણ કે એક જ નાઇટ્રોજન એક યુગ્મ દાન કરશે એટલે વિસ્તાર 0 સહવક્ષક નિર્દેશક પરમાણુ નાઇટ્રોજન આપણે જોવા મળશે પછી પિરિડીન પિરિડીન તો પિરિડીન નું સૂત્ર શું આવે C5H5N એનું બંધારણ એરોમેટિક સંયોજન છે 6 પરમાણુ ની રિંગ માં 5 કાર્બન અને 1 નાઇટ્રોજન હોય એમાંનું નાઇટ્રોજન પરમાણુ યુગ્મ દાન કરે છે એટલે સૂત્ર C5H5 લખાય પિરિડીન અને એ પણ તટસ્થ લિગેન્ડ એક દંતિય અને વિસ્તાર પણ 0 જ્યારે તટસ્થ હોય એટલે સહવક્ષક નિર્દેશક પરમાણુ નાઇટ્રોજન તો કે થશે કે ધ્યાન રાખો ત્યારબાદ હવે એક દંતિય હોય અને ઋણ લિગેન્ડ છે એવા ઋણ લિગેન્ડ ના નામ માં એના સાદા ઋણ આયન નું નામ લખાય નહીં પણ પાછળ ક્લોરીન હોય તો આપણે ક્લોરાઇડ લખીએ છીએ ક્લોરાઇડ નહીં લખવાનું ક્લોરાઇડો આવશે શું આવશે ક્લોરાઇડો બ્રોમિન હોય તો બ્રોમાઇડો બ્રોમાઇડો આયોડિન હોય તો આયોડાઇડો ક્લોરીન હોય તો ક્લોરાઇડો આવું ના તો ક્લોરીન નો ઋણ આયન તરીકે શું લખાય Cl- બ્રોમિન માં Br- એટલે Br- આયોડિન માં I- ક્લોરીન માં F- તો આ બધા તો કે કેવા લિગેન્ડ છે વિજભાર છે એટલે ઋણ વિજભાર છે ઋણ લિગેન્ડ કહેવાય એક દંતિય ઋણ લિગેન્ડ એક દંતિય એક દંતિય એક દંતિય અને વિજભાર તો કેના ઉપર જેટલો વિજભાર હોય લખવાનો -1 છે તો વિજભાર -1 સહવક્ષક નિર્દેશક પોતે જ સહવક્ષક નિર્દેશક છે Cl પરમાણુ Br આયોડિન અને કોણ ક્લોરીન આ ધ્યાન રાખવાનું બીજા આવા ઋણ લિગેન્ડ ની અંદર હાઇડ્રોક્સો તો OH માઇનસ હોય તો OH માઇનસ ની આપણે હાઇડ્રોક્સાઇડ આયન કહીએ પણ લિગેન્ડ ની ભાષામાં હાઇડ્રોક્સો નામ એનું થશે અને આ પણ ઋણ લિગેન્ડ છે એક દંતિય અને વિજભાર -1 અને એમાં કોણ યુગ્મ દાન કરશે તો કે ઓક્સિજન અને સહવક્ષક નિર્દેશક પરમાણુ ઓક્સિજન થશે એવી જ રીતે ઓક્સો શું આવશે ઓક્સો તો ઓક્સો ની અંદર O માઇનસ 2 હોય ત્યારે ઓક્સો આવશે એટલે એ પણ ઋણ લિગેન્ડ છે એક દંતિય ભલે વિજભાર બે છે પણ પરમાણુ એક હોય એટલે એક જ યુગ્મ દાન કરે એટલે આ એક દંતિય હોવા છતાં એનું વિજભાર -2 હશે પણ યુગ્મ એક જ દાન કરશે એટલે એક દંતિય થાય અને આમાં સહવક્ષક નિર્દેશક પરમાણુ ઓક્સિજન થાય તો આ રીતે નામ આપ્યું હોય બંધારણ આપ્યું હોય તો નામ ખબર પડી જવી જોઈએ એનો પ્રકાર ખબર પડી જવી જોઈએ અને એમાં કયો પરમાણુ યુગ્મ દાન કરે વિજભાર કેટલો એ આપણે ખ્યાલ હોવો જોઈએ આ ખાસ ધ્યાન રાખવાનું છે અથવા નામ ઉપરથી બંધારણ અને એનો પ્રકાર એ પણ આપણે ખબર પડી જવી જોઈએ એ રીતે ધ્યાનમાં રાખવાનું છે ત્યારબાદ આગળ હજી બીજા ઉદાહરણો લઈએ તો ઘણા બધા લિગેન્ડ છે એ ખાસ વ્યવસ્થિત ધ્યાન રાખવાના રહેશે ત્યારબાદ સાયનાઇડો સી અને એક સાયનાઇડો એમ પીડીએફ ફાઇલમાં મેં અહીંયા સાયનો શબ્દ લખ્યો છે એ સાયનોની જગ્યાએ સાયનાઇડો હાલમાં સાયનાઇડો શબ્દ વપરાય ઘણી વખત સાયનો વપરાય છે અને સાયનાઇડો એમ એટલે આ ઉભયદંતી લિગેન્ડ છે
तो साइनाइड अणु बंधारण में શું ઋણ આયન શું આવે CN માઈનસ એમાં જો કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મમાં દાન કરે ને તેનું નામ સાઇનાઇડ C આવે પાછળ C લખવાનું સ્વભાવ સંનિર્દેશક પરમાણુ અને આમાં NC માઈનસ થાય નાઇટ્રોજન યુગ્મમાં દાન કરે તો એને સાઇનાઇડ N કહેવામાં આવે એ ધ્યાન ઘણી વખત જો CN ની જગ્યાએ સાઇનાઇડ C નો લખ્યો તો સાઇનો લખાય તો આની જગ્યાએ આઇસોસાઇનો એમ પણ નામ લખવામાં આવે પણ મોટા ભાગે હવે નવા અભ્યાસ પ્રમાણે સાઇનાઇડ C અને સાઇનાઇડ A तो बने नो प्रकार शू आवशे ऋण लिगेंड आवशे अने एक दंती खास एक दंती बे अने बीजबार बे मां माइनस वन आवशे अने सवक संनिर्देशक परमाणु पेलानी अंदर कार्बन छे बीजामां कोण आवशे तो के नाइट्रोजन परमाणु आ आ ध्यानमां राखो आवी ज रीते आपणे नाइट्राइड तो एन अने एक नाइट्राइड तो O આવશે નાઇટ્રેટો N અને નાઇટ્રેટો નાઇટ્રેટો N એટલે NO2 લિગેન્ડ છે NO2 માઈનસ એમાં નાઇટ્રોજન પરમાણુ યુગ્મમાં દાન કરે ધાતુ હોય તો નાઇટ્રેટો N અને ઓક્સિજન યુગ્મમાં દાન કરે તો એને શું કહેવામાં આવે છે નાઇટ્રેટો એટલે જો NO2 સ્વરૂપે લખ્યું હોય તો નાઇટ્રેટો N હોય O એનો લખેલ હોય લિગેન્ડ તો નાઇટ્રેટો O થાય અને ઘણી વખત ખાલી નાઇટ્રો શબ્દ વાપરો તો NO2 અને ખાલી નાઇટ્રેટો શબ્દ વાપરો તો O એનો લિગેન્ડ છે એવું સમજવાનું છે કારણ કે ઉભયદંતી છે કયો પરમાણુ યુગ્મ દાન કરે એના ઉપર નામ આવે તો આ પણ ઋણ અને એકદંતી બંનેમાં બીજવાર માઇનસ 1 એકમાં નાઇટ્રોજન પરમાણુ યુગ્મ દાન કરે એકમાં ઓક્સિજન એટલે સવક્ષ નિર્દેશક પરમાણુ બેમાં બદલાતા જોવા મળે આવા જ ઉભયદંતીમાં આપણે હજી એક વાર કહી દીધી કે થાયોસાઇનેટો થાયો परमाणु सल्फर जो थायोसाइनेटो N તો એનો મીનિંગ કે નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે તો થાયોસાઇનેટો N એક પણ ઋણ એક દંતી બીજબાર માઇનસ વન પણ સવક્ષ સંનિર્દેશક પરમાણુ પર લાઈન નાઇટ્રોજન હોઈ શકે ઘણી વખત કરા એમ નામ લખવામાં આવે થાયોસાઇનેટો ખાલી હોય તો HCN હોય પણ આઇસો થાયોસાઇનેટો હોય તો ઈ NCS માઇનસ આવશે એ ધ્યાન રાખવાનું પણ પાછળ HCN લખાવ તો બેમાં થાયોસાઇનેટો લખવાનું પણ S અને N ધ્યાનમાં રાખવાનું આવી જ રીતે એક સાઇનેટો લિગેન્ડ છે સાઇનેટો C એનું સૂત્ર CNO- આમાં કાર્બન પરમાણુ યુગ્મ દાન કરી શકે છે અભ્યાસક્રમમાં નથી પણ ક્યાંક બહારના ઉદાહરણ હોય એમાં આવે તો ધ્યાન રાખવાનું તો એને સાઇનેટો શું કહેવાય C કહેવાય અને જો ઓક્સિજન યુગ્મ દાન કરે તો એને શું કહેશું ONC- તો એને થાય સાઇનેટો ઓફ તરીકે ઓળખાય બંને ઋણ લિગેન્ડ એક દંતીય બરાબર અને બંનેનો નિર્જવાર માઇનસ 1 એકમાં સવક્ષ સંનિર્દેશક કાર્બન અને એકમાં સવક્ષ સંનિર્દેશક પરમાણુ ઓક્સિજન આવશે આ ધ્યાનમાં રાખવાનું રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો N એમિડો શું આવશે એમિડો એમિડો એટલે તો કે NH2 માઇનસ ઋણાયન હોય NH2 માઇનસ નાઇટ્રોજન ઉપર ઋણ બીજબાર હોય NH2 માઇનસ હોય તો એમિડો કહેવાય એમાં નાઇટ્રોજન પરમાણુ યુગ્મમાં દાન કરશે આ પણ એકદંતીય ઋણ લિગેન્ડ બીજબાર માઇનસ 1 અને સવક્ષ નિર્દેશક પરમાણુ નાઇટ્રોજન છે એ ધ્યાનમાં રાખવાનું છે અને એવી જ રીતે જો NH ઉપર માઇનસ 2 બીજબાર હોય તો ઇમિડો નામ થાય ઇમિડો NH અને માઇનસ 2 બીજબાર હોય આમાં પણ નાઇટ્રોજન યુગ્મ દાન કરે તો ઋણ છે એકદંતીય બીજબાર માઇનસ 2 ભલે એકદંતીય છે પણ બીજબાર માઇનસ 2 છે સવક્ષ નિર્દેશક નાઇટ્રોજન આના ઉદાહરણ બહુ ઓછા આવશે પણ આ બધા લિગેન્ડ તરીકે વર્તી શકે એટલા માટે આવા જેટલા ઉદાહરણ છે એ બધા લખાવીશ એ જ રીતે જો નાઇટ્રોજન ઉપર માઇનસ 3 બીજબાર હોય N માઇનસ 3 હોય એટલે બીજબાર ક્રમશઃ વધતો જાય તેનું નામ નાઇટ્રિડો છે શું છે નાઇટ્રિડો એમાં સવક્ષ નિર્દેશક નાઇટ્રોજન થશે ઋણ અને એકદંતીય થશે પણ બીજબાર માઇનસ 3 પણ એકદંતીય છે સવક્ષ નિર્દેશક નાઇટ્રોજન પરમાણુ આવશે એ ધ્યાન આપણે રાખવાનું છે ત્યારબાદ આવા એકદંતીય લિગેન્ડમાં બીજા ઉદાહરણો જોઈએ
આગળ હજી જોઈ તો નાઇટ્રેટો NO3- એ નાઇટ્રેટ કહે છે પણ લિગેનની ભાષામાં નાઇટ્રેટો બરાબર તો આખા ઋણ છે એક દંત્ય છે અને શું થશે તો કે બીજવાર -1 થશે NO3- ની અંદર અને આમાં પણ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરનાર પરમાણુ કોણ આવશે નાઇટ્રોજન આવશે કોણ આવશે બહુ ઓછો આવે છે પણ હોય લિગેન તરીકે તો ધ્યાનમાં રાખવાનું ત્યારબાદ આગળ વધીએ તો એસિટેટો એસિટેટો તો આપણે CH3 COOH લખીએ તો એસિટિક એસિડ કહે છે તેનો H પ્લસ દૂર કરી નાખે તો ઋણ આય CH3 COOH માઇનસ થાય તેને એસિટેટો કહેવાય તો એ ઋણ લિગેન છે એક દંત્ય છે બીજવાર -1 અને કોણ યુગ્મ દાન કરશે ઓક્સિજન કારણ કે એની પાસે વધારાનો ઇલેક્ટ્રોન યુગ્મ છે તો આ ઋણ દંત્ય એક દંત્ય લિગેન ક્યાં પછી આગળ ઋણ એક દંત્ય લિગેનમાં આપણે જોઈએ તો બીજા પણ ઘણા બધા આપેલા છે કે એચ માઇનસ એક હોય પેજ નંબર 10 ઉપર છે તો એ પણ આગળ જે આપણે ક્રમશો જોઈએ તો આ એક દંત્ય ઋણ અને તટસ્થ લિગેન છે આ બધાના નામ બંધારણ ખાસ વ્યવસ્થિત યાદ રાખવાના છે પ્રેક્ટિસ કરવાની પછી આના ઉપરથી આપણે પ્રાથમિક દ્વિતીય સંયુક્તતા કેમ બની એ જોશું આ યુપીએસસી નામ લખવાના ખાસ સંકીર્ણ તો એમાં આ બધી વસ્તુની જરૂર પડશે એટલે ખાસ વ્યવસ્થિત આ કોષ્ટક જે પીડીએફ ફાઇલમાં આપેલું છે એ વ્યવસ્થિત બધાએ તૈયાર કરવાનું છે આગળના લિગેન્ડના ઉદાહરણ જોઈએ આપણે હાઇડ્રો કહેવાય અથવા હાઇડ્રાઇડો હાઇડ્રિડો હાઇડ્રો અથવા હાઇડ્રિડો ક્યારે તો કે એચ માઇનસ લિગેન તરીકે હોય તો આ પણ શું થયો ઋણ લિગેન થાય અને એક દંતી એક દંતી અને વિજવાર કેટલો છે માઇનસ સવક્ષ નિર્દેશક હાઇડ્રોજન પરમાણુ 73 તો કે આની અંદર એક દંતી લિગેનની અંદર આવશે એ ધ્યાન રાખવાનું છે તો આ એક દંતી લિગેન હતો આવી જ રીતે એક દંતી લિગેનમાં સલ્ફર હોય તો સલ્ફાઇડો એસ માઇનસ 2 સ્વરૂપે હોય તો સલ્ફાઇડો આ પણ ઋણ એક દંતીય -1 વિજભાર અને સલ્ફર પરમાણુ 73 સવક્ષ નિર્દેશક પરમાણુ રહેશે બરાબર ત્યારબાદ આગળ ધન લિગેન હજી એક છે એક છે ધન લિગેનમાં નાઇટ્રોનિયમ નાઇટ્રોનિયમ આગળ આપણે જોયું હતું એનો એનો પ્લસ હોય તો નાઇટ્રોસોનિયમ હતું ધન લિગેન તરીકે અને એનો ટુ પ્લસ ધન લિગેન તરીકે હોય તો નાઇટ્રોનિયમ થાય બહુ ઓછા કેસમાં જોવા મળશે એ ઋણ છે સોરી ધન લિગેન થશે અને એક દંતી પણ વિજભાર પ્લસ પણ સવક્ષ નિર્દેશક નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે કોણ દાન કરશે નાઇટ્રોજન આ ધ્યાન રાખશું આપણે પછી પર હાઇડ્રોક્સો પર હાઇડ્રોક્સો H2O2 હોય તો હાઇડ્રોજન પેરોક્સાઇડ કહેવાય પણ એમાં H4O2 માઇનસ હોય એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડનું બંધારણ આ રીતે થાય એમાં H પ્લસ નીકળી જાય તો ઓક્સિજન ઉપર ઋણ વિજભાર હોય તો H4O2 -1 તો એ ઋણ લિગેન થઈ ગયો એક દંત્ય થશે અને વિજભાર -1 ની યુગ્મ કોણ દાન થશે આ ઓક્સિજન જેના ઉપર ઋણ વિજભાર છે તે એટલે એ ઋણ એક દંત્ય લિગેન તરીકે વર્તે છે એ ધ્યાનમાં રાખો એવી જ રીતે હાઇડ્રોજિયમ હાઇડ્રોજિયમ NH2 હોય ને તો આનું નામ હાઇડ્રોજન છે આગળ આપણે એમોનિયા એમોનિયા ના વ્યુત્પન્નની અંદર આ પ્રક્રિયામાં ઉપયોગમાં લીધો હતો હાઇડ્રોજન હાઇડ્રોજન તો બે નાઇટ્રોજન એક એક યુગ્મ દાન કરે તો દ્વિદંતીય થાય
પણ એક NH2 પ્રોટોન મેળવી NH3+ બની જાય ને તો એને હાઇડ્રોજ હાઇડ્રોજિયમ કહેવાય એટલે કે એનું સૂત્ર શું થાય NH2 NH3+ વીજભાર આવશે શું આવશે પ્લસ એટલે એક જ નાઇટ્રોજન યુગ્મમાં દાન કરશે એટલે એક દંતીયનું ધન લિગેન્ડ થઈ ગયું કેવું લિગેન્ડ થશે આ ધન અને એક દંતીય થશે વીજભાર પ્લસ 1 સંવર્તન નિર્દેશક નાઇટ્રોજન ધન લિગેન્ડ દ્વારા ઉદાહરણ બહુ આપણા અભ્યાસક્રમમાં નથી પણ નીટ અને જેડબલની તૈયારી કરો તો આ લિગેન્ડ ક્યાંય એમસીક્યુ માં આવે એટલે તમને કામ આવે એટલા માટે બધા જ લિગેન્ડ જેટલા સક્રિય છે એ બધા લિગેન્ડના નામ લખાવું તો આ ખાસ ધ્યાનમાં રાખો તો આ ધન લિગેન્ડોમાં અને હજી એક ધન લિગેન્ડની અંદર ફોસ્ફીન આવશે શું આવશે ફોસ્ફીન પી વિભાગના તત્વોમાં ભણેલા છે પીએસસીને ફોસ્ફીન કહેવાય તો એમોનિયાની જગ્યાએ NH3 જગ્યાએ PH3 હોય તો ફોસ્ફીન તો ફોસ્ફીન છે એ તટસ્થ લિગેન્ડ થશે બરાબર અને એક દંતીય થશે વીજભાર ઝીરો અને સંવર્તન નિર્દેશક પરમાણુ તરીકે ફોસ્ફરસ યુગ્મમાં દાન કરે તો એવી જ રીતે છે ને ટ્રાયફિનાઇલ ફોસ્ફીન ટ્રાયફિનાઇલ શું આવશે ફોસ્ફીન તેમાં શું થાય ફોસ્ફરસ સાથે ત્રણ બેન્ઝીન જોડાય C6H5 3 તો એ ટ્રાયફિનાઇલ ફોસ્ફીન કહેવાય તો આ પણ તટસ્થ છે એક દંતીય છે વીજભાર ઝીરો અને આમાં પણ સંવર્તન નિર્દેશક પરમાણુ ફોસ્ફરસ પરમાણુ જ વધશે એ ધ્યાન રાખવાનું છે આવી જ રીતે આટલા એક દંતી લિગેન્ડ હતા એ આપણે લઈ હવે આપણે છે ને દ્વિદંતી લિગેન્ડના ઉદાહરણ જોશું તો આટલા એક દંતી લિગેન્ડ વ્યવસ્થિત યાદ રાખવાના છે દ્વિદંતી ત્રિદંતી અને ષટદંતી જોશું એમાં ઓછા ઉદાહરણ છે એક દંતી લિગેન્ડ વધારે છે તો દ્વિદંતીય લિગેન્ડના ઉદાહરણની અંદર પહેલા આપણે બધાએ તટસ્થ દ્વિદંતીય છે એવા ઉદાહરણો ક્રમશઃ જોઈ લઈએ તો તટસ્થ દ્વિદંતીય લિગેન્ડની અંદર ઇથેન 1 2 ડાયએમાઈ ઇથેન 1 2 ડાયએમાઈ તો એનું બંધારણ શું થશે તો ઇથેન એટલે CH2 CH2 ડાયએમાઈ એટલે બંને કાર્બન સાથે એક એક NH2 સમૂહ એમિનો સમૂહ જોડાશે બે પાસે એક એક બંધનકારી યુગ્મમાં હોય એટલે દાન કરે બે નાઇટ્રોજન એટલે આનો પ્રકાર શું થાય તો કે તટસ્થ લિગેન્ડ છે પણ દ્વિદંતીય થશે દ્વિદંતીય કારણ કે બે નાઇટ્રોજન એક એક યુગ્મમાં તો તટસ્થ છે તો વીજભાર ઝીરો સંવર્તન નિર્દેશક પરમાણુ બે નાઇટ્રોજન એક એક યુગ્મમાં દાન કરે એટલે એન થશે પછી બીજા તટસ્થમાં દ્વિદંતીમાં એક હાઇડ્રોજન આવશે શું આવશે અને આને ટૂંકું નામ છે ને ઈએન તરીકે લખાયેલા સંકીર્ણ સંયોજનમાં આખું આ મોટું બંધારણ નહીં લખવું તમને આ રીતે સંકીર્ણ આપેલું હશે સી આર બરાબર સી એચ ટુ સી એચ ટુ એન એચ ટુ એન એચ ટુ ટુ ટાઈમ્સ કે થ્રી ટાઈમ એમ નહીં લખે શું લખશે સી આર ઈએન લખશે ટૂંકું નામ લખશે એ ધ્યાન રાખો એટલે ટૂંકું સૂત્ર ઈએન તરીકે લખવામાં આવે અને પછી છે હાઇડ્રેજિન હાઇડ્રેજિન તો હાઇડ્રેજિનનું સૂત્ર શું છે NH2 NH2 એમાં પણ બે નાઇટ્રોજન એક એક યુગ્મમાં દાન કરે એટલે દ્વિદંતીય લિગેન્ડ થશે તટસ્થ દ્વિદંતીય વીજભાર ઝીરો આમાં પણ સંવર્તન નિર્દેશક નાઇટ્રોજન આવશે પછી બીજો લિગેન્ડ આવશે પ્રોપેન 1 3 ડાયએમાઈ તો પ્રોપેન 1 3 ડાયએમાઈ એટલે તો કે પ્રોપેનના પહેલા અને ત્રીજા કાર્બન ઉપર NH2 સમૂહ જોડાયેલો હોય તો બે નાઇટ્રોજન એક એક યુગ્મમાં દાન કરશે એટલે દ્વિદંતી આને ટૂંકમાં પીએન તરીકે લખેલો છે જેમ ઇથેન 1 2 ડાયએમાઈ પીએન હોય એમ પ્રોપેન 1 3 ડાયએમાઈમાં પીએન તરીકે તો બંને આ પણ તટસ્થ છે અને બે યુગ્મમાં દાન કરે એટલે દ્વિદંતી તટસ્થ હોવાથી વીજભાર ઝીરો અને સંવર્તન નિર્દેશક પરમાણુ તરીકે આમાં પણ નાઇટ્રોજન આવશે એ ધ્યાન રાખશું ત્યારબાદ ગ્લાયસિન એમિનો એસિડ ગ્લાયસિન ગ્લાયસિન નું સૂત્ર શું આવે એમિનો એસિડ છે NH2 CH2 COOH અને ગ્લાયસિન કહેવાય તો ગ્લાયસિન માં COOH નો પ્રોટોન દૂર થાય
તેના ઉપર ઋણ વિષભાર આવે તો એને ગ્લાયસિન નેટો કહેવામાં આવે. શું કહેવામાં આવે? ગ્લાયસિન નેટો. તો આ ઋણ વિષભાર છે એટલે ઋણ લિગેન્ડ કહેવાય. અને આમાં એક ઓક્સિજન પરમાણુ અને એક નાઇટ્રોજન પરમાણુ યુગ્મમાં દાન કરે એટલે આ દ્વિધંકીય થાય. અને આનું વિષભાર છે એ માઇનસ વન. આમાં સવક્ષ સ્તર નિર્દેશક તરીકે એ અલગ પરમાણુ છે. એક યુગ્મમાં નાઇટ્રોજન આપે અને એક ઓક્સિજન આપે એટલે સવક્ષ સ્તર નિર્દેશક પરમાણુ બે છે, એક નાઇટ્રોજન અને એક શું આવશે? ઓક્સિજન. એટલે આને ગ્લાયસિનેટો લિગેન્ડ તરીકે વાંચવામાં આવે છે. એવી જ રીતે ડાયમિથાઇલ ગ્લાયકોક્સિમેટો, ડાય મિથાઇલ ગ્લાયકોક્સિમેટો, આનું સૂત્ર છે ડાયમિથાઇલ CH3N ડાયમિથાઇલ ગ્લાયકોક્સિમેટો. આ ગ્લાયકોક્સિમેટો છે એની સાથે બે મિથાઇલ સમૂહ જોડે, એકમાં સી ડબલ બંધ એન OH અને એકમાં ઓક્સિજન હોય, પ્રોટોન દૂર થાય એટલે માઇનસ આવશે. એટલે આમાં પણ ઋણ વિષભાર છે, ઋણ લિગેન્ડ છે. અને આમાં બે યુગ્મ દાન કરશે, એક ઓક્સિજન અને એક આ ઓક્સિજન, એટલે દ્વિધંકીય થશે. વિષભાર માઇનસ વન અને સવક્ષ નિર્દેશક પરમાણુ ઓક્સિજન પરમાણુ, અને સોરી અહીંયા એક આ ઓક્સિજન દાન કરશે અને એક આ નાઇટ્રોજન દાન, એટલે ઓક્સિજન અને નાઇટ્રોજન બે અલગ અલગ પરમાણુ, તો કે શું છે? સવક્ષ નિર્દેશક તરીકે વધશે. હવે દ્વિધંકીમાં બીજા ઋણ લિગેન્ડોની અંદર તો કે આપણે સલ્ફેટો આવશે, સલ્ફેટો. તો સલ્ફેટોનું સૂત્ર સલ્ફેટ આયન કેને કહે છે? SO4-2. તો SO4-2માં બે ઓક્સિજન ઉપર ઋણ વિષભાર હોય, એ બંને ઓક્સિજન એક એક યુગ્મમાં દાન કરે છે એટલે આ પણ ઋણ લિગેન્ડ છે અને દ્વિધંકીય થશે. અને વિષભાર માઇનસ બે અને સવક્ષ નિર્દેશક ઓક્સિજન આવશે. એવી જ રીતે સલ્ફાઇટો, સલ્ફાઇટો. તો સલ્ફાઇટોમાં SO3-2 આવે, એમાં એક ઓક્સિજન દ્વિબંધી, બે સિંગલ બંધી, એટલે આ પણ ઋણ છે દ્વિધંકીય. અને વિષભાર માઇનસ બે, આમાં પણ સવક્ષ નિર્દેશક પરમાણુ કોણ થશે? ઓક્સિજન પરમાણુ જ રહેશે. પછી એવી જ રીતે ઓક્ઝેલેટો, ઓક્ઝેલેટો. તો ઓક્ઝેલિક એસિડનું સૂત્ર આપણે જાણીએ છીએ, COOH, COOH. પણ બંને પ્રોટોન દૂર થાય તો COO-COO-, ઓક્ઝેલેટો. એટલે ટૂંકમાં ઘણી વખત OX-2 લખેલું હોય છે અથવા C2O4-2 આ રીતે પણ લખવામાં આવે છે, એ ધ્યાનમાં રાખવાનું. ઓક્ઝેલેટો તો આમાં પણ ઋણ વિષભાર છે અને ઋણ લિગેન્ડ, બે ઓક્સિજન એક એક યુગ્મમાં દાન કરેલ દ્વિધંકી, વિષભાર માઇનસ બે છે અને સવક્ષ નિર્દેશક પરમાણુ ઓક્સિજન પરમાણુ આવશે. આવી જ રીતે CO3-2 તો કાર્બોનેટ કહેવાય, કાર્બોનેટો કહેશું લિગેન્ડની ભાષામાં, કાર્બોનેટો. તો CO3-2 આવશે, એમાં પણ બંને ઓક્સિજન ઉપર ઋણ વિષભાર છે અને ઋણ અને બંને એક એક યુગ્મ દાન કરશે ઋણ વિષભાર વાળા ઓક્સિજન, એટલે -2 વિષભાર અને દ્વિગંધીય અને સવક્ષ નિર્દેશક ઓક્સિજન પરમાણુ તરીકે જોવા મળશે. તો આ દ્વિગંધીય લિગેન્ડ, ઋણ લિગેન્ડ એના ઉદાહરણ અને ધન, આટલા દ્વિગંધીય લિગેન્ડ અભ્યાસક્રમમાં છે એ ધ્યાન રાખવું. એમાં આ બે બહુ ઓછા પ્રમાણમાં આવશે, તટસ્થરિયા એમાં ઇથેન મંટુન પ્રોપેન આ બે વધારે છે, હાઇડ્રોજન બહુ ઉદાહરણ આપ્યા નથી એટલે હાઇડ્રોજન ગ્લાયસિનેટો બરાબર એ બે બહુ યાદ ન રાખો ચાલશે. એના સિવાયના વારંવાર પ્રોટીનના ઉદાહરણમાં દ્વિદંતી લિગેન્ડ આવશે એટલે દ્વિદંતીનો પ્રકાર નામ એ ધ્યાન રાખવું. આ બંનેમાં ધ્યાન રાખવાનું આખું મોટું બંધારણ એવું, ટૂંકમાં EN ને PN લખશે. એવું જ ઓક્ઝેલેટોમાં OX કે C2O4-2 વધારે લખેલું જોવા મળશે. હવે આપણે દ્વિદંતી લિગેન્ડ છે એની ચર્ચા કરીએ. ત્રિદંતીમાં પેલા તટસ્થ લઈએ, તો ત્રિદંતી તટસ્થ લિગેન્ડ ની અંદર પ્રોપેન 1-2-3 ટ્રાયએમાઇન, શું આવશે? પ્રોપેન 1-2-3 ટ્રાયએમાઇન. તેનું બંધારણ પ્રોપેન એટલે CH2CH CH2, ત્રણેય કાર્બન સાથે એક એક એમિનો સમૂહ NH2 સમૂહ જોડાશે.
तो तणी नाइट्रोजन पास एक एक अबंधकारक युग्म हो तणी एक एक इलेक्ट्रॉन युग्म दान करते इक्यो प्रकार पास त्रिगंधी हिजबार नहीं त्रिगंधी तटस्थ है हिजबार के जीरो सवर्ष निर्देशक परमाणु तणी नाइट्रोजन एक एक युग्म दान करे एट नाइट्रोजन है ये सवक्ष निर्देशक परमाणु आ तो त्रिगंधी तटस्थ में अपना अभ्यासक्रम में आप आ एक लिगेंड याद रखो ध्यान रख पी ऋण याद रखना तो ऋण लिगेंडर फॉस्फेटो फॉस्फेटो तो पीओ फोर माइनस थ्री जेने आप फॉस्फेट कही तो लिगेंड तरीके हो तरह फॉस्फेटो पी डबल वन हो तरह पास एक एक इलेक्ट्रॉन युग्म वधारण हो तो दान करते ऋण बीज बार से ऋण लिगेंड त्रिगंधी थे कारण के तरह ऑक्सीजन एक एक युग्म बीज बार माइनस त्रण અને સવક્ષ નિર્દેશક ઓક્સિજન તો આના જેવો જ લિગેન્ડ ફોસ્ફરસની જગ્યાએ આર્સેનિક હોય તો એને આર્સેનેટો આર્સેનેટો તેનું સૂત્ર શું થશે ફોસ્ફરસની જગ્યાએ આર્સેનિક પરમાણુ આવશે એની સાથે ચાર ઓક્સિજન જોડાશે એટલે AsO4 - 3 આના જેવું જ બંધન થશે તો આ પણ ઋણ થશે અને ત્રણ યુગ્મ દાન કરે એટલે ત્રિદંતીય બીજવાર - 3 અને આમાં પણ સવક્ષ નિર્દેશક પરમાણુ ઓક્સિજન પરમાણુ જોવા મળશે तो त्रिदंतीयनी अंदर आ त्रण लिगेंड ध्यान में रखवाना छे ए आपणो अभ्यासक्रम में छे बराबर पछी छेले हवे आपणे षटदंतीय लिगेंड आवशे के आवशे षटदंतीय तो षटदंतीय लिगेंडनी अंदर आपणे एक ज आपणो अभ्यासक्रम में छे इथिलीन इथिलीन डाई एमाइन टेट्रा एसीटेटो तो आनी अंदर इथिलीन એટલે શું થાય CH2CH2 ડાયએમાઇન એટલે બે એમિનો સમૂહ NH2NH2 પણ એમિનો સમૂહના બે હાઇડ્રોજનનું વિસ્થાપન એસિટેટ સમૂહ વડે થાય છે એના વડે થાય છે એસિટેટ એટલે એસિટેટ એટલે CH2COO- એવા ચાર બે નાઇટ્રોજનના બે હાઇડ્રોજનના વિસ્થાપન એસિટો એસિટેટ સમૂહ વડે થાય તો ચાર એસિટેટો સમૂહ જોડે इथिलीन डायएमाइन टेट्रा एसीटेटो आउ बंधारण थी बराबर तो आ प्रकार तब जो ऋण विस्पार ऋण लिगेंड कहवाण के शू ऋण पची के युग्म दान करें तो आम क्या क्या परमाणु युग्म दान करते तो चार ऑक्सीजन पर ऋण विस्पार है वारा इलेक्ट्रॉन युग्म है चार ऑक्सीजन एक एक युग्म दान करें प्लस नाइट्रोजन पास एक एक अबंधकारक हो तो बे नाइट्रोजन एक एक दान करें कुल छ युग्म दान कर એટલે આ ષટદંતીય લિગેન્ડ છે તો થશે ષટદંતીય લિગેન્ડ છે અને વિજબાર જોવા જાય તો ચાર ઓક્સિજન ઉપર એક એક એકમ વિજબાર છે અને -4 અને સમક્ષ નિર્દેશકમાં નાઇટ્રોજન એ દાન કરે અને ઓક્સિજન પણ યુગ્મ દાન કરશે એટલે એ ઇથિલીન ડાયએમાઇન એમાં સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું ઋણ ષટદંતીય અને -4 અને નાઇટ્રોજન ઓક્સિજન બે પરમાણુ સમક્ષ નિર્દેશક તરીકે વર્તે છે એ ધ્યાનમાં રાખવાનું છે તો આટલા જે લિગેન્ડ છે એ વ્યવસ્થિત તૈયાર તમારે કરવાના રહેશે આ ખાસ ધ્યાન રાખજો એમાં ખાસ એક કોષ્ટકમાં દસમા પેજ ઉપર જે લિગેન્ડ છે એ દસમા પેજ ઉપર લિગેન્ડમાં તમે નાઇટ્રોસોનિયમ લિગેન્ડ આવે છે ત્યાં લખીને વ્યવસ્થિત ફરજિયાત કરવાના કારણ કે એ બધા આપણા ટેક્સ્ટબુકમાં છે અને નાઇટ્રોસોનિયમ પછી હાઇડ્રિડોથી નીચેના છે ને એવા ઉદાહરણ ક્યારેક અમુકમાં જોવા મળશે બરોબર એ બહુ સ્પષ્ટ નહીં હોય તો હશે પણ ઉપરના નાઇટ્રોસોનિયમ લખીને ફરજિયાત એટલા લિગેન્ડના નામ સૂત્ર પ્રકાર એ આપણે ખાસ આવડતા હોવા જોઈએ બરોબર એ ધ્યાનમાં રાખવાનું છે અને ટેક્સ્ટબુકની અંદર આપણે આજે વધારે કંઈ ચર્ચા કરી નથી ખાલી આ પીડીએફમાં જે લિગેન્ડ છે એ જ ચર્ચા કરી આગલા લેક્ચરમાં સવર્ગાન 247 પેજ ઉપર સવર્ગાન પછી સવર્ગ બહુકોલ પ્રભાવ ક્ષેત્ર 248 પેજ ઉપર સવર્ગ બહુકોલ રચના એ ટોપિકની ક્રમશ ચર્ચા કરશું પણ એ ચર્ચા કરતા પહેલા આપણે વર્ણનનો સિદ્ધાંત ભણ્યા પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા તો એ પ્રાથમિક દ્વિતીયક સંયોજકતા તમને સંપૂર્ણ સંયોજન આપ્યું હોય તો કેમ ગણવું એની ચર્ચા આપણે કરશું અને એ ચર્ચા માટે આ વસ્તુ ખાસ આવડતી હોવી જોઈએ શું કે લિગેન્ડનો પ્રકાર કયો છે એક દંતીય દ્વિદંતીય ત્રિદંતીય એ આવડતું હશે તો એ દ્વિતીયક સંયોજકતા એટલે કે સવર્ગાન ગણતા આવશે અને એનો પ્રાથમિક સંયોજકતા ઓક્સિડેશન ગણવું છે તો લિગેન્ડનો વિજબાર આપણે ખબર હોવી જોઈએ એટલું સ્પષ્ટ તૈયાર કરી નાખજો અને ત્રીજા લેક્ચરમાં આપણે જે લેશું ચોથો લેક્ચર એ લેક્ચરની અંદર આપણે પ્રાથમિક દ્વિતીયક સંયોજકતા કેમ ગણાય એની પ્રેક્ટિસ કેમ કરવી એ હું આવતા લેક્ચરમાં પહેલાં શીખવાડીશ
પછી આગળના ટોપિક ક્રમશ આપણે જોશું અને આયુષ પછી નામકરણમાં પણ નામને આ કોષ્ટક મહત્વનું છે આ ચેપ્ટર માટે આજે જે ભણાવ્યું એ સૌથી મહત્વનું છે એ આવડશે તો જ આગળના ટોપિકો છે એ સરળતાથી એકદમ ઇઝી છે આવડી જશે પણ આ કોષ્ટક ફરજિયાત તૈયાર કરીને પણ બધાએ છે।